બલીમોરાની જાણીતી આરે પરીખ જ્વેલર્સમાંથી ઓળખાણનો લાભ લઈ ભાઈ બહેને વગર રૂપે ચૂકવે ટુકડે ટુકડે લાખોના દાગીના ખરીદ્યા હતા, જેને લઈને જ્વેલર સંચાલક દ્વારા અવારનવાર ઉઘરાણી કર્યા બાદ ભાઈ બહેને જો ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા મજબૂરીવશ જ્વેલર સંચાલક શેતલ માંડલિયાએ બલીમોરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે ભાઈ બહેનની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રીજા આરોપી હર્ષિક નાયકની શોધખોળ કરી બલીમોરા પોલીસે રિમાન્ડ દરમિયાન અરશ્મી પટેલ પાસેથી દાગીનાનું શું કર્યું તે બાબતે ઝીણવટભરી તપાસ કરતા સોનુ તેના મિત્રને આપ્યોનો ખુલાસો થયો હતો, જેમાં ગણદેવી તાલુકા પંચાયતના દેવસર સીટના સભ્ય હર્ષિલજી નાયકનું નામ બહાર આવ્યું છે, જેમાં બહાર આવતા જ ભાજપના તાલુકા પંચાયત સભ્ય હર્ષિલજી નાયક ફરાર થયા છે. આરોપી અરશ્મિયા પટેલ જણાવ્યા મુજબ મિત્રનાને નાતે હર્ષિલને કુલ સોનું એટલે કે 1692.360 ગ્રામમાંથી 50-75% સોનું આપ્યું હોવાનો ઘસફોડ થયો છે. સાથે બલીમોરામાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે સોનું હર્ષિલ નાયકે મુથુટ ફાઇનાન્સના ગીરવે મૂકી મસમોટી લોન લીધી છે. આ સમગ્ર મામલે બલીમોરા પોલીસે હાલ તો ત્રીજા આરોપી હર્ષિલ નાયકની શોધખોળ હાથ ધરી છે.